1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ અને 3 માર્ક્સનો એક દાખલો તે આ ચેપ્ટરમાંથી પૂછાય છે ભાગીદારી ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધાવતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી છે એ સંબંધ છે કોની વચ્ચેનો તો એવી વ્યક્તિઓ વચ્ચેનો કે જેઓ બધા દ્વારા અથવા બધાવતી કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે છે અને એ ધંધાનો જે પણ નફો કે નુકસાન થશે તેઓ બધા વહેંચી લેશે દાખલા તરીકે અજય અને વિજય બે મિત્રો હતા તેમણે કરુણા પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન શરૂ કરી તો તે બે વ્યક્તિઓ વચ્ચેનો જે સંબંધ છે તેને આપણે ભાગીદારી કહીશું ભાગીદાર જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાઈ હોય તેમને વ્યક્તિગત રીતે ભાગીદાર કહે છે વિદ્યાર્થી મિત્રો અજય અને વિજય છે તે વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે ભાગીદારી પેઢી ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા ધંધાને ભાગીદારી પેઢી કહે છે ભાગીદારો દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે એ ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે અજય અને વિજય જે કરુણા પ્રોવિઝન સ્ટોર શરૂ કરી તો કરુણા પ્રોવિઝન સ્ટોર છે એ ભાગીદારી પેઢી કહેવાશે ભાગીદારી કરારનામું ભાગીદારો વચ્ચે કરારનામું તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જે લેખિત સ્વરૂપે હોય છે તો એ કરારનામામાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો તો ભાગીદારી કરારનામામાં ભાગીદારોના નામ સરનામા ભાગીદારી પેઢીનું નામ ભાગીદારી પેઢીનું સ્થળ ભાગીદારો લાવવામાં આવતી ભાગીદારો દ્વારા લાવવામાં આવતી મૂડી ભાગીદારોને મૂડી પર કેટલા ટકા વ્યાજ ચૂકવવામાં આવશે ભાગીદારો વધુમાં વધુ કેટલી રકમનો ઉપાડ કરી શકશે ભાગીદારને કેટલો પગાર બોનસ કે કમિશન આપવામાં આવશે તે અંગેની જાણકારી તેમાં દર્શાવવામાં આવે છે તે પેઢીનું વહીવટી બંધારણ છે ભાગીદારી કરારનામા દ્વારા ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ ઉપસ્થિત થાય કે પ્રશ્નો ઉભા થાય તો તેનો નિકાલ લાવી શકાય છે ભાગીદારોની સંખ્યા વિશે વાત કરીએ મિત્રો તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ પચાસ વ્યક્તિ ભાગીદાર હોય શકે છે પણ જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો દ્વારા કરારનામું તૈયાર કર્યું ન હોય તો શું થાય જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી કરારનામું દ્વારા ભાગીદારો દ્વારા કરારનામું તૈયાર કર્યું ન હોય અને તેમની વચ્ચે મતભેદ કે પ્રશ્નો ઉપસ્થિત થાય તો ભારતીય ભાગીદારી કાયદા ઓગણીસો બત્રીસના આધારે તેમાં આવી છે તો એ જોગવાઈઓ કઈ છે તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચાશે ભાગીદારોની મૂડી પર વ્યાજ ચૂકવાશે નહીં ભાગીદાર ધંધાને પેઢીને આપે છે અને એ મૂડી ઉપર ભાગીદાર પેઢી પાસેથી વ્યાજ વસૂલ કરે છે એટલે કે મૂડીનું જે વ્યાજ છે એ ભાગીદાર માટે આવક છે પણ પેઢી માટે ખર્ચ છે પણ જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો વચ્ચે કરારનામું તૈયાર કર્યું ન હોય તો આ મૂડી ઉપર વ્યાજ ગણાશે નહીં તેવી જ રીતે ભાગીદારોએ પેઢીમાંથી જે ઉપાડ કર્યો છે એ ઉપાડ ઉપર પણ વ્યાજ ગણાશે નહીં ભાગીદાર પેઢીમાંથી જે અંગત ઉપયોગ માટે રોકડ માલ કે મિલકત લઈ જાય છે તેને આપણે ઉપાડ કહીએ છીએ દ્વારા વ્યાજ વસૂલ કરવામાં આવે છે એટલે કે ઉપાડનું વ્યાજ છે એ ભાગીદાર માટે ખર્ચ છે જ્યારે પેઢી માટે આવક છે પણ જો ભાગીદારી કરાર તૈયાર કરવામાં આવ્યું ન હોય તો ભાગીદારે કરેલ ઉપાડ ઉપર વ્યાજ ગણાશે નહીં ત્યારબાદ ભાગીદાર ને પગાર બોનસ કમિશન છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો જો ભાગીદારે પેઢીને લોન આપી છે પરંતુ કરારનામું તૈયાર કર્યું નથી તો તેમ છતાં પણ એ ભાગીદારને પેઢીને આપેલી લોન પર છ ટકાના દરે વ્યાજ વસૂલ કરવા હકદાર છે એટલે કે પેઢીએ ભાગીદારને છ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો લોન પર છ ટકા વાર્ષિક વ્યાજ ગણાશે પરંતુ પેઢીએ ભાગીદારને લોન આપી હોય અને કરારનામું તૈયાર કર્યું ન હોય તો લોન પર વ્યાજ ગણાશે નહીં ફરી રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ભાગીદારે પેઢીને લોન આપી હોય અને કરારનામું તૈયાર કર્યું ન હોય તો લોન પર છ ટકાના દરે વ્યાજ ગણાશે પરંતુ પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો વ્યાજ ગણાશે નહીં ત્યારબાદ ભાગીદારે પેઢી માટે કોઈ વાજબી ખર્ચ કર્યો હોય જે ખર્ચની રકમ સામાન્ય છે નોર્મલ છે તો એવો ખર્ચ ભાગીદારે પેઢી પાસેથી મજરે લેવાનો હક છે એટલે કે ભાગીદાર આ ખર્ચની રકમ પેઢી પાસેથી વસૂલ કરી શકે છે ત્યાર પછી આવે છે ભાગીદારોના મૂડી ખાતા ભાગીદારોના પેઢી સાથે જે વ્યવહારો થાય છે એ વ્યવહારો નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે ભાગીદારો અને ભાગીદારી પેઢી વચ્ચે જે વ્યવહારો થાય છે આ વ્યવહારો પેઢીના ચોપડે નોંધવા પડે છે તો એ નોંધવા માટે વિદ્યાર્થી મિત્રો ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાની બે પદ્ધતિ છે એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આ બંને પદ્ધતિ વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું